Good morning students. આજનો આપણો ટોપિક છે CX બંધનો સ્વભાવ. જે ચેપ્ટર આપણો 10 છે હેલો આલ્કેન હેલો એરિન એની અંદર CX બંધનો સ્વભાવ. ટોપિક નું નામ લખીએ આપણે કાર્બન હેલોજન બંધનો સ્વભાવ. તો આ સંબંધ સમજતા પહેલા સૌથી પહેલા આપણે એક ટોપિક ની વાત કરીશું, એ છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા જે તમે 11મા ધોરણના ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છો, એની ડેફિનેશન હું તમને કહી દઉં કે બાહ્યતમ કક્ષામાં રહેલા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા તેને આપણે વિદ્યુત ઋણતા કહીએ છીએ. સિમ્પલ લેંગ્વેજમાં કે કોઈ એક પરમાણુ દ્વારા બીજા પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની ક્ષમતા, જેને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. તમે જાણો છો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ શું થશે? વિદ્યુત ઋણતા વધે છે. અને ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતા ઘટશે. બરાબર. તો હવે આપણે વાત કરીએ છે કાર્બન અને હેલોજનના બંધ વિશેની. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે 17મો સમૂહ છે જે આપણો હેલોજન સમૂહ છે, બરાબર, એની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એસ્ટેટિન છે પણ આપણે ગણતા નથી, બરાબર. ક્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વિશે આપણે જોઈએ તો આની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણતા, જો આપણે વિદ્યુત ઋણતા જોઈએ 17મા સમૂહના તત્વોની, તો પછી ક્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, પછી ક્લોરિન આવે, પછી બ્રોમિન અને પછી આયોડિન થશે વિદ્યુત ઋણતામાં, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે હવે કાર્બન અને હેલોજન, એટલે કે કાર્બન અને હેલોજનનો બંધ છે. હવે ઓબ્વિયસલી આપણે કીધું કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે, તો કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હશે. કાર્બન કરતા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે. આથી શું કરે છે કે હેલોજન આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે બંધ બનાવેલો છે, બરાબર, એ હેલોજન પોતાની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. એટલે શું થશે? ઇલેક્ટ્રોન કોની બાજુ ખેંચાયેલા હશે? તો હેલોજન બાજુ. એના કારણે જો આપણે જોવા જઈએ તો કાર્બન અને ઇલેક્ટ્રોન કંઈક આ રીતે હશે, હેલોજનની વધારે નજીક હશે. આથી આપણે એવું કહી શકીએ કે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, ઇલેક્ટ્રોન એની બાજુ નજીક આકર્ષાયેલા હશે એટલે, અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવશે, બરાબર. તો આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર થવાના કારણે આ બંધ કેવો બને છે? ધ્રુવીય બંધ બને છે. આથી આપણે એવું કહી શકીએ કે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય બંધ છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાયો છે, આથી એને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. શું કહીશું આપણે એને? ધ્રુવીય સહસંયોજક બંધ. આની ઘણી બધી વિશેષતાઓ છે. આપણે અલગ અલગ તત્વ સાથેની એની બંધની ધ્રુવીયતા, બંધ લંબાઈ, બંધ એન્થાલ્પીને આપણે કમ્પેર કરીશું. તો વિદ્યુત ઋણતા આપણે સૌથી પહેલા જોયું કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એટલે આપણી પાસે હવે ચાર પ્રકારના બંધ થશે કાર્બન સાથેના. કાર્બન ફ્લોરિનનો બંધ, કાર્બન બ્રોમિનનો બંધ, કાર્બન ક્લોરિનનો બંધ અને કાર્બન આયોડિનનો બંધ, બરાબર. તો એની સાથે આપણે સૌથી પહેલા અત્યારે આપણે હવે જોવા જઈ રહ્યા છે બંધ લંબાઈ, બરાબર.
તમે આ ટોપિક પણ પહેલા જોઈ ગયા છો 11માં ધોરણમાં બંધ લંબાઈ. તો હવે બંધ લંબાઈ જોતા પહેલા આપણે કદ વિશે પણ અંદર ચર્ચા કરી લઈએ. બરાબર, તો કદ સૌથી પહેલા આપણે જોઈએ તો ક્લોરીન નું કદ છે એ સૌથી ઓછું હશે. ક્લોરીન કરતા ક્લોરીન નું કદ વધારે હશે, ક્લોરીન કરતા બ્રોમીન નું કદ વધારે હશે, અને એના કરતા સૌથી વધારે હશે આયોડિન નું કદ. એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે કદ અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે ફ્લોરિન નો કદ સોરી સમપ્રમાણમાં હોય. ફ્લોરિન નું કદ કેવું છે, સૌથી નાનું છે. બરાબર, આથી આપણે એવું કહી શકીએ કે કાર્બન અને ફ્લોરિન વચ્ચેનો બંધ હશે એ બંધ લંબાઈ એની સૌથી ઓછી હશે, એના કરતા કાર્બન અને ક્લોરીનની બંધ લંબાઈ વધારે હશે, એના કરતા કાર્બન અને બ્રોમીનની બંધ લંબાઈ વધારે હશે, અને સૌથી વધારે બંધ લંબાઈ હશે કાર્બન અને આયોડિનની. બરાબર, એટલે આપણે એવું કહી શકીએ કે કદ વધે એમ બંધ લંબાઈ વધે, કદ વધે એમ બંધ લંબાઈ વધે. કદ અને બંધ લંબાઈ બંને એકબીજાના કેવા છે, સમપ્રમાણમાં છે. બરાબર, નેક્સ્ટ ટોપિક આપણે એની અંદર જોઈએ બંધ એન્થાલ્પી. બરાબર, બંધ એન્થાલ્પી પણ તમે ભણી ગયા છો કે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા, ન્યૂનતમ ઊર્જા, તેને બંધ એન્થાલ્પી કહેવામાં આવે, અથવા તો એને થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ઊર્જા એવું પણ કહેવામાં આવતું હોય છે, બંધને તોડવા માટે આપવી પડતી જરૂરી ઊર્જા. તો હવે એક સિમ્પલ વસ્તુ છે, તમે જાણો છો કે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એકબીજાના કેવા હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી. એટલે કે કાર્બન ફ્લોરિન ની બંધ લંબાઈ સૌથી ઓછી છે, તો પછી એની બંધ એન્થાલ્પી કેવી થશે, સૌથી વધારે થશે. પછી કાર્બન ક્લોરિન એના કરતા ઓછી હશે કાર્બન બ્રોમિન, અને સૌથી ઓછી હોય છે કાર્બન અને આયોડિન. એટલે કે બંધ લંબાઈ કાર્બન ક્લોરિનની સૌથી ઓછી છે, અને બંધ એન્થાલ્પી કાર્બન ક્લોરિનની સૌથી વધારે હશે. યાદ રાખજો, બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે આપણા પાસે એક મસ્ત નિયમ બની ગયો કે કદ જો આપણે લઈએ છીએ તો કદ અને બંધ લંબાઈ એકબીજાના સમપ્રમાણમાં હોય, અને બંધ એન્થાલ્પી એના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર, એની સાથે તમે વિદ્યુત ઋણતાને પણ તમે કમ્પેર કરી શકો છો. બરાબર, તો કદ અને બંધ લંબાઈ એકબીજાના સમપ્રમાણમાં હોય, અને બંધ લંબાઈ સોરી બંધ એન્થાલ્પી ઓકે. તો લાસ્ટ હવે વાત કરવાની છે એની અંદર બંધની ધ્રુવીયતા, દ્વિધ્રુવીય ચાપ માત્રા. ડાયપોલ મોમેન્ટ તમને યાદ હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જે તમારા 11માં ધોરણનો ટોપિક હતો ત્રીજા ચેપ્ટરનો, એ સિવાય પણ બીજો છે ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા. બરાબર, તો એની અંદર તમને યાદ હોય તો ક્લોરિન અને ક્લોરિનનો અપવાદ હતો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ક્લોરિનનું વધારે ઋણ હતું ક્લોરિન કરતાં. એનું રીઝન શું હતું કે ફ્લોરિનનું કદ, કદ આપણે જોવા જઈએ તો ક્લોરિનનું કદ કેવું છે, ક્લોરિન કરતાં નાનું છે. ક્લોરિનનું કદ ક્લોરિન કરતાં નાનું છે. જો આપણે બાહ્યતમ કક્ષા જોવા જઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે એની 2, અને પછી શું થશે, ઇલેક્ટ્રોનનું રચના 2 7 થશે, જ્યારે અહીંયા શું થશે 2 8 અને 7 થશે. બરાબર, તો હવે જો ક્લોરિન માટે જોવા જઈએ તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, અને દ્વિતીયમાં શું હશે 2s અને 2p,
2s2 2p 5, એટલે કે 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન છે ક્લોરિન માટે. એ જ વસ્તુ જો આપણે ક્લોરિન માટે જોવા જઈએ તો ક્લોરિન માં શું થઈ જશે, અહીંયા 1s હશે, 2s 2p હશે, અહીંયા 3s છે અને 3p છે, બરાબર. તો પછી અહીંયા 1 2, અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ જશે, 3 4 5 6 7 8, અને અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, 5 6 અને 7. જો આપણે જોવા જઈએ તો ક્લોરિનનું કદ કેવું છે, નાનું છે ક્લોરિન કરતાં, બરાબર. તો એના કારણે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે ક્લોરિન, કેમ કે એને વિદ્યુત ઋણતા ક્લોરિન કરતાં વધારે છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે ક્લોરિનની. પરંતુ જ્યારે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન એ પ્રાપ્ત કરે છે એ વખતે કદ નાના હોવાના કારણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ વધારે હોય છે. જ્યારે એ જ ક્લોરિનમાં તેનું કદ મોટું છે, વિદ્યુત ઋણતા પણ વધારે ક્લોરિન કરતા નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે એ વખતે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ ક્લોરિન કરતા ક્લોરિનમાં ઓછું હોય છે. આથી ઇલેક્ટ્રોન વધુ સ્થાયી રીતે ક્લોરિનની અંદર રહી શકે છે. આથી આપણે જોયું તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ ક્લોરિનનું કેવું છે, વધારે ઋણ હતું કોના કરતાં, ક્લોરિન કરતાં. તો એની અસર દ્વિધ્રુવીય ચાક માત્રામાં થાય છે કે એનો ડાયપોલ મોમેન્ટ કે આંશિક ધન વીજભાર, અહીંયા આપણે જોયું છે કે આંશિક ધન વીજભાર આવે છે અને આંશિક ઋણ વીજભાર આવે છે, તો એની ચાક માત્રા કેવી છે. તો અહીંયા એક અપવાદ છે કે કાર્બન અને ક્લોરિનની ચાક માત્રાનો મૂલ્ય સૌથી વધારે છે, એના પછી આવે છે કાર્બન ફ્લોરિન, એના પછી આવે છે કાર્બન બ્રોમિન, અને સૌથી ઓછું છે કાર્બન અને આયોડિન. એનું રીઝન તમને અહીંયા સમજાયો કે શા માટે કાર્બન અને ક્લોરિનની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય સૌથી વધારે છે. ઓકે, તો આપણા 3 ટોપિક થયા, બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને દ્વિધ્રુવીય ચાક માત્રા. એની જ સાથે આપણે બીજો એક ટોપિક લઈ લઈએ છીએ, એ છે ઘનતા. ચલો, તમે જાણો જ છો કે ઘનતા એટલે શું થાય, દળ અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, ઘનતા કહેવામાં આવે છે, બરાબર. જે રીતે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું આવર્ત કોષ્ટકમાં, તો કદ વધે છે એ સાથે એનું દળ પણ શું થશે, વધશે. પરંતુ કદની સરખામણીમાં દળનું મૂલ્ય ખૂબ જ વધારે વધે છે. આથી જો ઘનતા જોવા જઈએ તો ક્લોરિન કરતાં ક્લોરિનની ઘનતા વધારે છે, ક્લોરિન કરતાં બ્રોમિનની ઘનતા વધારે છે, અને એના કરતાં આયોડિનની ઘનતા વધારે છે. આથી જો કાર્બન અને ફ્લોરિન જો એક સરખા કાર્બન ધરાવતા હેલોજન સંયોજનોમાં જોઈએ તો કાર્બન ફ્લોરિન કરતાં કાર્બન ક્લોરિનની ઘનતા વધારે હશે, એના કરતાં કાર્બન બ્રોમિનની ઘનતા વધારે હશે, અને એના કરતાં કાર્બન આયોડિનની ઘનતા વધારે હશે, બરાબર. તો આપણે આટલા ટોપિક જે છે એને આપણે કહી શકીએ આપણો કાર્બન હેલોજન બંધનો સ્વભાવ. ઓકે,